ગીર સોમનાથના વેરાવળ ખાતે સૌરાષ્ટ્રના 50 જેટલા બંદરોના માછીમારોના આગેવાનોને બેઠક મળી. વાવાઝોડાને લઈ માછીમારોને પડેલા ફટકા સામે સરકાર ધ્યાન આપે તે હેતુથી રાજનીતિ ઘડાઈ. વર્તમાન વર્ષે ખેડૂતો અને માછીમારો માટે માઠું સાબિત થયું છે, જેના કારણે ખેડૂતોને ખેતીના પાકમાં ભારે નુકસાન થયું છે. તો બીજી તરફ સાગર ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે. ખેતી કરતા ખેડૂતોને કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરાઈ છે. તો બીજી તરફ સાગર ખેડૂતોને પણ સફાઈ આપી સરકાર મદદરૂપ થાય તે હેતુથી આજે વેરાવળ ખાતે સૌરાષ્ટ્રભરના 50 જેટલા નાના મોટા બંદરોના માછીમાર આગેવાનોએ બેઠક કરી સરકારને જગાડવાની રણનીતિ ઘડી. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો વિશાળ છે અને અહીંના દરિયા પર લાખો માછીમારો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. વેરાવળ બંદર સૌથી મોટું બંદર છે. એમ દર વર્ષે અહીંથી 3,000 કરોડથી વધુની માછી દેશ વિદેશમાં એક્સપોર્ટ થાય છે, પરંતુ આ વર્ષે એક બેને પણ 5 વાવાઝોડા સમુદ્રમાં એક્ટિવ થયા હતા, જેના કારણે માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. માછીમારોની વર્તમાન વર્ષમાં કુદરતે રોજી રોટી છીનવી લીધી છે, ત્યારે વેરાવળ, પોરબંદર, માંગરોળ, હળસદ, કોડીના, સુત્રાપાડા, જાફરાબાદ સહિતના નાના મોટા 50 જેટલા બંદરોના માછીમારો અને આગેવાનો વેરાવળ ખાતે એકઠા થયા. જે બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી કે રાજ્ય અને કેન્દ્ર સરકારને કેવી રીતે રજૂઆત કરવી અને સરકારનું ધ્યાન દોરી સહાય મળે તે અંગે ચર્ચાઓ થઈ અને રણનીતિ ઘડવામાં આવી. સૌરાષ્ટ્રના માછીમારોએ અન્ય રાજ્યમાંથી મોટી બોટો આવી દરિયામાં માછીમારી કરી દરિયો ખાલી કરી જતા હોવાની પણ ફરિયાદો ઉઠી. અન્ય રાજ્યની ટ્રોલિંગ બોટોને સૌરાષ્ટ્રના દરિયામાં આવતી અટકાવવાની માંગ કરવામાં આવી, તેમજ માછીમારોને અકસ્માતે દરિયામાં થાય મોતની વહેલી તકે સહાય મળે તેવી પણ માંગ કરવામાં આવશે. વેરાવળ ખાતે સૌરાષ્ટ્રના માછીમારોની મળી બેઠક, 50થી વધુ બંદરોના માછીમાર આગેવાનો સાથે બેઠક, 5 વાવાઝોડા એક્ટિવ થયા હતા જેને માછીમારો ભારે નુકસાન, ખેડૂતોને જમી માછીમારોને સફાઈ આપવા કરાઈ મનાઈ, સરકારનું ધ્યાન દોરવા ઘડાઈ રણનીતિ, અન્ય રાજ્યની બોટોને ગુજરાતમાં ફિશિંગ કરતી અટકાવવા માંગ. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ.